વાદળી શિયાળ. એક જંગલમાં એક શિયાળ રહેતું હતું. તેને કોઈ શિકાર મળતું ન હતું. એક દિવસ તે શિયાળ ભૂખ્યા પેટે જંગલમાં આમ તેમ ભટકતું હતું. શિકાર તો મળ્યો નહીં, તેથી તેણે નજીકના ગામમાં જવાનું ઠરાવ્યું. જેવું તે ગામમાં ઘૂસ્યું, તેવામાં તેને અમુક કૂતરાઓનો ભસવાનો અવાજ સંભળાયો. અને જોવે છે તો શું, થોડા કૂતરાઓ જોરથી દોડતા દોડતા તેની તરફ જ આવી રહ્યા હતા. શિયાળ તો આ જોઈને ગભરાઈ ગયું અને નજીકના એક ઘરમાં ઘૂસી ગયું. તે ઘર એક રંગવાળાનું હતું. ભાગતા ભાગતા શિયાળ એક વાદળી રંગના પીપળામાં પડ્યું. પીછો કરતા કૂતરાઓને શિયાળ જડ્યું જ નહીં, તેથી તેઓ નિરાશ થઈને ત્યાંથી ચાલ્યા ગયા. તેમના ગયા પછી વાદળી થયેલું શિયાળ બહાર પડ્યું અને જંગલની દિશામાં જતું રહ્યું. જંગલના બધા પ્રાણીઓ તે વાદળી શિયાળને જોઈને ડરી ગયા અને વિચાર કરવા લાગ્યા, આ તે કયું નવું પ્રાણી હશે? હવે શિયાળને સમજાયું કે બધા પ્રાણીઓ તેને જોઈને ડરી ગયા. તેણે વિચાર કર્યો કે આ વાતનો તો ફાયદો ઉઠાવવો જોઈએ. તેણે બધા પ્રાણીઓને બોલાવ્યા અને કહ્યું, ઓ મારા મિત્રો, મને ભગવાને તમારી રક્ષા કરવા માટે મોકલ્યો છે. આજેથી આ જંગલનો હું રાજા છું. આ વાત સાંભળીને બધા જ પ્રાણીઓને ખૂબ આનંદ થયો. બધા પ્રાણીઓ તેની ભરપૂર સેવા કરવા લાગ્યા. દરરોજ તેની માટે ભરપેટ ભોજન લાવવા લાગ્યા. તેઓ પોતાની અડચણો લઈને રાજા પાસે જવા લાગ્યા અને તેમનું કથન સાંભળવા લાગ્યા. એક દિવસ રાજા સાહેબ પોતાના દરબારમાં બેઠા હતા. એટલામાં તેમને દૂરથી શિયાળનો સાદ સંભળાયો. ઘણા દિવસથી તેમને આવો અવાજ સંભળાયો ન હતો. અવાજ સાંભળીને તેમને ખૂબ આનંદ થયો. પોતાનો રાજાપણું છોડીને તે પણ જોર જોરથી બરાડવા લાગ્યો, આઉ આઉ આઉ. આ જોઈને પ્રાણીઓને ખબર પડી, અરે, રાજાના વેશમાં આ તો ભૂખ્યું શિયાળ છે. તેને પકડવા બધા પ્રાણીઓ તેની પાછળ દોડ્યા, પણ તે શિયાળ ત્યાંથી ભાગી ગયું. સાર, નકલી ચહેરો લાંબા સમય ટકતો નથી.